द्वारा कहता था ने कि अमारे त्यां तमे वरसाद मोकलो, हालो हळवो द्वारा तैयार थई जजो, तमारा बाजू पण आ वादळू वरसवा माटे तैयार छे, એટલે તમારી બાજુ પણ હવે વરસાદ આવી રહ્યો છે। આ જોઈ શકો છો કે અત્યારે હાલ આપણે મોરબી એક્ઝેક્ટ આપણે ગાંધી ચોક પાસે છીએ। આ સામેની બાજુ પણ તમે જુઓ કે મોટા ભાગના કોમ્પ્લેક્સોના જે ઉપર છતના દંડડા છે એ બધા છલકાવા માંડ્યા છે અને કન્ટિન્યુ નીચે દરડા ચાલુ થઈ ગયા છે, એટલે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે અત્યારે હાલ આ વરસાદ કેટલો સરસ પડે છે। તમે જોઈ શકો છો કે કેમેરાની સામે પ્રકાશ પણ આવજાવ કરે છે, એ પ્રકાશ એટલે કે વીજળીના ચમકારા, એટલે અત્યારે હાલ જે વરસાદ પડી રહ્યો છે વીજળીના ચમકારા સાથેનો વરસાદ છે। અને આમ તો બપોરે પણ આ વાંકાનેર બાજુ થોડોક વધારે અંધારો હતો, એ બાજુ પણ વિસ્તારની અંદર સારો એવો વરસાદ પડ્યો હતો, એટલે એ બાજુનો જે આખો વાદળીવાળો વરસાદ હતો એ ધીમે ધીમે અત્યારે મોરબી બાજુ પણ આવ્યો। કારણ કે અમે આ લાઈવ ચાલુ કર્યું અને મોરબીની અંદર વરસાદ ચાલુ થયો ત્યાર પહેલાં આ વરસાદ આખે આખો લાલપર બાજુ હતો, આપણે મકનસર વાંકાનેર આ બાજુના વિસ્તારની અંદર વરસાદ એ વખતે ચાલુ હતો, અને ત્યારબાદ અત્યારે આપણી બાજુ આ વરસાદ આવ્યો છે। ખાસ અત્યારે તમે આ વાતાવરણ જુઓ ને તો જ તમને ખ્યાલ આવી જાય। જોઈ શકો છો કે આકાશની અંદર કોઈ છૂટાછવાયા વાદળો નથી દેખાતા, પરંતુ આખું આખે આખું વાદળછાયું જ વાતાવરણ થઈ ગયું છે। મતલબ પહેલાં શું હતું કે કાળા ડિબાંગ વાદળો 1 2 3 4 5 હાથ હોય, પછી ક્યાંકથી ખૂણામાંથી સૂર્યનો પ્રકાશ આવતો હોય, એટલે આપણે સમજી શકીએ કાં તો એક નાનું એવું વાદળિયું છે કે જે કદાચ અહીંયા વરસીને આગળ વયું જશે। પરંતુ અત્યારે આ જે આકાશ જોઈને આપણને લાગે છે આ સતત કાળું ડિબાંગ છે, જોયું તમે, એક ધારું વાતાવરણ છે જે કદાચ આવે અને ઘણા ટાઈમ સુધી વરસાદ પડશે। એની સાથોસાથ અલગ કોમેન્ટમાં પણ અમને જણાવવા મળ્યું છે કે વાઘપરમાં પણ વરસાદ ચાલુ છે, ધુવા રોડ પર પણ વરસાદ ચાલુ છે।